हेलो विद्यार्थी मित्रों, बेसिक ट्रांजिस्टर एम्पलीफायर में यूनिट नंबर 2 बेसिक ट्रांजिस्टर एम्पलीफायर में एना पहला आपणे थियरी जोई गया। हवे અહીં આગળ જોઈએ તો મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરના અંદર મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જોઈએ, બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના પરિપથના વિશ્લેષણ માટે આપણે આલેખીય પદ્ધતિનો ઉપયોગ કર્યો। આ પરિપથમાં લોડ અવરોધ આલેર અથવા આરએસ બદલવાથી વોલ્ટેજ ગેઇન તથા ઇનપુટ અવરોધમાં કેટલો ફેરફાર થાય છે તેની તે જાણી શકતા નથી, તેમજ કયા લોડ અવરોધ માટે વોલ્ટેજ ગેઇન મહત્તમ મળે છે તે વિશે પણ માહિતી મળતી નથી। એટલે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર વિશ્લેષણ જો આપણે કરવું હોય તો પરિપથની અંદર લોડ અવરોધ આરએલ અને આરએસ જો આપણે બદલીએ તો વોલ્ટેજ ગેઇન અને ઇનપુટ અવરોધમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે જાણી શકતા નથી, તેમજ કયા લોડ અવરોધ માટે વોલ્ટેજ ગેઇન મહત્તમ મળે ન્યૂનતમ મળે એ પણ આપણે જાણી શકતા નથી। હવે આપણે જે આગળ જે વાત કરીએ છીએ તો આલેખીય વિશ્લેષણની બીજી ખામી એ છે, એટલે કે આલેખીય વિશ્લેષણ એ કે આપણે ધારો કે અહીંયા આગળ આપણે આ અહીંયા આગળ એક લેતા સર્કિટ પરિપથ, એમાં અહીંયા કરંટ આઈઈ અને અહીંયા વીસીઈ આઉટપુટ લેતા, એવી રીતે તમને અહીંયા આઈબીના મૂલ્યો મળતા, તો આ પ્રકારની જે માહિતી હતી આલેખીય માહિતી હતી આના અંદર તમને એના મૂલ્યો મળતા નથી। પછી બીજી ખામી એ છે આલેખીયની કે તેના મોટા ઇનપુટ સિગ્નલ માટે જ વાપરી શકાય છે। સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટરનો જ્યારે વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ ત્યારે તેના ઇનપુટ સિગ્નલ માઇક્રોવોલ્ટ અથવા મિલીવોલ્ટના ક્રમનું હોય છે। આ માટે ટ્રાન્ઝિસ્ટરનું સમતુલ્ય પરિપથ દોરી તેનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે। હવે બીજી ખામી શું છે કે ઇનપુટ સિગ્નલ માટે જ આપણે વાપરી શકાય, સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટર જ્યારે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ ત્યારે ઇનપુટ સિગ્નલ કેવા હોવા જોઈએ તો માઇક્રોવોલ્ટ અને મિલીવોલ્ટના ક્રમના હોવા જોઈએ। આ માટે ટ્રાન્ઝિસ્ટરના સમતુલ્ય પરિપથ દોરી શકાય તેવું વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે, બરાબર। હવે પ્રસ્તુત પ્રકરણમાં આપણે જે આ પ્રકરણની વાત કરવાની છે એમાં ટ્રાન્ઝિસ્ટરના કેટલાક પ્રાચલો વ્યાખ્યાયિત કરી તેની મદદથી ટ્રાન્ઝિસ્ટરનો સમતુલ્ય પરિપથ દોરી ગણિતશાસ્ત્રની મદદથી એમ્પ્લીફાયરના વોલ્ટેજ ગેઇન પ્રવાહ ગેઇન ઇનપુટ અવરોધ આઉટપુટ અવરોધ માટેના સૂત્રો મેળવશું। અહીં આપણે એક એક એવી રીતની ચર્ચા કરવાના છીએ કે જે કોમન એમિટર કોમન બેઝ કોમન કલેક્ટર ત્રણેય એમ્પ્લીફાયર માટે ઉપયોગી હોય છે। તો આપણે સમતુલ્ય પરિપથ બતાવશું, પછી એના ગણિતશાસ્ત્રની મદદથી આપણે એમ્પ્લીફાયર વોલ્ટેજની અંદર વોલ્ટેજ ગેઇન પ્રવાહ ગેઇન ઇનપુટ અવરોધ આઉટપુટ અવરોધના સૂત્રો મેળવીએ અને કોમન ઇમિટર કોમન બેઝ કોમન કલેક્ટરની આપણે વાત કરીએ આ ચેપ્ટરમાં। તો સૌથી પહેલાં ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો એટલે કે બ્લેક બોક્સની આપણે કલ્પના કરીએ, તો અહીંયા આગળ જુઓ ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો અને બ્લેક બોક્સની કલ્પના।
ટ્રાન્ઝિસ્ટરના ચાર ટર્મિનલ રચના તરીકે આપણે જોઈએ, નાના સિગ્નલો માટે ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયરનું વિશ્લેષણ કરવા માટે ધારી લો કે ટ્રાન્ઝિસ્ટરને ચાર ટર્મિનલ ધરાવતા એક બ્લેક બોક્સમાં રાખેલા છે. એટલે બ્લેક બોક્સ એટલે તમે જાણ ખબર નથી, અંધારામાં છે અને ખબર નથી કે એના અંદર કઈ કઈ વસ્તુઓ તમે મૂકેલી છે. એવા બોક્સની આપણે કલ્પના કરવાની છે. તો જુઓ અહીંયા આગળ આ જે બોક્સ છે, અહીંયા બે ઇનપુટ છેડા, બે આઉટપુટ છેડા આપણે લઈએ. હવે નોંધ લો કે ટ્રાન્ઝિસ્ટરને ખરેખર કોઈ બ્લોક બોક્સમાં રાખવામાં આવતો નથી. આવી આ તો ખાલી આપણી એક કલ્પના છે, કરીએ કે આ પ્રકારનું એક બ્લેક બોક્સ લઈએ અને એમાં ટ્રાન્ઝિસ્ટરમાં મૂકીએ, પણ આવું ખરેખર કશું હોતું નથી. બોક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું કયા પ્રકારનું જોડાણ અથવા કેવા જટિલ પરિપથો છે તે આપણે જાણી શકતા નથી, અને આપણે પરિપથનું વિશ્લેષણ કરવા બેઠા છીએ. આપણે જાણતા નથી કે બે બ્લેક બોક્સની અંદર કઈ કઈ વસ્તુઓ હશે. ખાલી આપણે બે ઇનપુટ છેડા, બે આઉટપુટ છેડા જ બતાવવાના હોય છે, પણ એના અંદર કંઈક આપણે એવી વસ્તુઓ તો મૂકવી જ પડશે કે જેના અંદર આપણે ધારો કે કોઈ ઇમ્પિડન્સ મૂકીએ કે એડમિટન્સ મૂકીએ. ઇમ્પિડન્સ એટલે કે આપણે ધારો કે કોઈ કેપેસિટર હોય કે કોઈ રેઝિસ્ટર હોય કે એ પ્રકારની ઇન્ડક્ટર, આ બધી વસ્તુઓ તમે મૂકી શકો, એ પ્રકારની વસ્તુઓ આપણે જોડી શકીએ છીએ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણી પાસે એક બ્લેક બોક્સ, આપણે ખાલી એક વિચારી લીધું, એમાં જોઈ શકો છો તમે કે એક ઇનપુટ વિભાગ છે, એક આઉટપુટ વિભાગ છે. ઇનપુટની અંદર જુઓ એક અને બે ઇનપુટ, V1 વોલ્ટેજ અને I1 કરંટ. એવી જ રીતે આઉટપુટ વિભાગમાં જુઓ V2 વોલ્ટેજ, I2 કરંટ, એ તમે જોઈ શકો છો. હવે એક એક વસ્તુ હું જે વાંચતો રહું છું એ તમે સમજતા રહેજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લેક બોક્સને બે ઇનપુટ અને બે આઉટપુટ હોય છે. બ્લેક બોક્સને બે ઇનપુટ અને બે આઉટપુટ. ટ્રાન્ઝિસ્ટરને ફક્ત ત્રણ ટર્મિનલ હોય છે. ટ્રાન્ઝિસ્ટર કેવો હોય છે? ત્રણ ટર્મિનલવાળો. ત્રણ ટર્મિનલ કેવા? એક કલેક્ટર છેડો તમે લેશો આઉટપુટની અંદર, બે છેડો લેશો તમે ઇનપુટમાં, અને જે એમિટર જે છે એ તો બંનેમાં કોમન લેવાનો છે. તો ટ્રાન્ઝિસ્ટરને ફક્ત ત્રણ ટર્મિનલ હોય છે. આથી ગમે તે એક ટર્મિનલને જ ઇનપુટ અને આઉટપુટની સાપેક્ષે કોમન રચવામાં આવે છે. જેને તમે ઇનપુટ અને આઉટપુટમાં કોમન લેશો એને કોમન છેડો કહેવાશે. એને કે ધારો કે એમિટર લો તો કોમન એમિટર કહેવાય, કલેક્ટર લો તો કોમન કલેક્ટર, અને બેઝ લો તો કોમન બેઝ. આપણે વ્યવહારમાં ખાસ કરીને આપણે કોમન એમિટર સી પરિપથનો જ ઉપયોગ કરવામાં આવે છે. બોક્સમાં રહેલ પરિપથ ગમે તેટલો જટિલ હોય પરંતુ નીચેની બે શરતોનું પાલન કરતો હોવો જોઈએ. નીચેની બે શરતો કઈ છે? ગમે તેવો હોય તો એક ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલો વચ્ચે ઓછામાં ઓછું એક કોમન હોવું જોઈએ. તો ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલો વચ્ચે ઓછામાં ઓછું એક જોડાણ કોમન હોવું જોઈએ. એટલે કે ધારો કે ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે ધારો કે એમિટરનો છેડો આપણે કોમન લઈ લીધો ઇનપુટમાં કે આઉટપુટમાં, એ રીતનું હોવું જોઈએ. બીજા નંબરમાં કહે છે કે પરિપથમાં ઉપયોગમાં લીધેલ ઘટક લાક્ષણિકતા રેખીય હોવી જોઈએ. એટલે આની જે લાક્ષણિકતા છે લિનિયરલી તમારે રાખવી પડશે. તો તમે કહી શકો કે ખરેખર પ્રવાહ કઈ દિશામાં જાય છે એ તમે નક્કી કરી શકો. આપણી પહેલી શરત મુજબ ટ્રાન્ઝિસ્ટરના કોઈ એક ટર્મિનલને કોમન કરી કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર જેવા પરિપથોને બોક્સમાં મૂકી વિશ્લેષણ કરી શકાય. એટલે આપણે શરત મુજબ ટ્રાન્ઝિસ્ટરના કોઈ એક ટર્મિનલને શું કરવાનું? ગમે તે કોમન એમિટર, બેઝ કે કલેક્ટર એને બોક્સમાં મૂકી એનું વિશ્લેષણ કરવાનું છે. બીજી શરત મુજબ નાના ઇનપુટ સિગ્નલ માટે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ લગભગ રેખીય હોય છે તેમ માની લેવાય. નાના સિગ્નલ માટે એની જે લાક્ષણિકતા છે એ રેખીય તમારે માની લેવાની. હવે અહીં આગળ આકૃતિમાં જુઓ
आकृति में दर्शाया मुजब वी वन और आई वन अनुक्रमे इनपुट वोल्टेज और इनपुट प्रवाह दर्शावे छे। वी टू और आई टू अनुक्रमे आउटपुट वोल्टेज और आउटपुट प्रवाह दर्शावे छे। आई वन और आई टू बने प्रवाहों ब्लेक बॉक्स की अंदर तरफ जता दर्शावेल छे। अहीं आपणे पासे आई वन और आर टू केवा छे, अंदर तरफ जता होय छे। वी वन और वी टू बारनी तरफ छे। आपणी पासे वी वन आई वन वी टू आई टू एम चार प्रकारनी चल राशिओ जोवा मळे छे, बराबर छे। आपणने चार राशिओ तमने जोवा मळे छे। हवे संकर प्राचलोमां तो हाइब्रिड पेरामीटरनी जो आपणे चर्चा करीए, आपणे पेलो परिपथ जे छे आकृति ए प्रमाणे संकर प्राचलो आपणे जोईए, तो धारो के इनपुट प्रवाह आई वन अने आउटपुट वोल्टेज वी टू, इनपुट प्रवाह आई वन अने आउटपुट वोल्टेज वी टू ने स्वतंत्र चल तरीके लईए, आपणे आने डिपेन्डेंट वेरिएबल लईए, तथा इनपुट वोल्टेज वी वन आउटपुट प्रवाह आई टू ने सापेक्ष चल तरीके लईए, तो संबंधों गणितीय रीते नीचे मुजब लखी शकाय। तो आई वन अने वी टू आपणे स्वतंत्र चल तरीके लीधा, એટલે કે એમની પોતાની રીતે વેરિયેબલ થશે, અને ઇનપુટ આ વી વન અને આઈ ટુ બંને સાપેક્ષ ચલ તરીકે આપણે લઈએ, એટલે ઇન્ડિપેન્ડન્ટ લઈએ, તો વી વન બરાબર ફંક્શનમાં આપણે લઈએ આઈ વન વી આઈ વી ટુ, આઈ વન અને વી ટુ બંને સ્વતંત્ર છે, એટલે આપણે વી વનની સાપેક્ષે આપણે આઈ વન અને વી ટુ લઈએ ફંક્શનમાં। એવી જ રીતે આઈ ટુ માટે આઈ વન અને વી ટુને લઈએ, એટલે વી વન અને આઈ ટુ માટે આઈ વન વી ટુ બંનેને લો અલગ અલગ, સમીકરણ એક અને બે આપણે આપી દીધા। હવે સમીકરણ એક દર્શાવે છે કે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ આઉટપુટ વોલ્ટેજની મદદથી શોધી શકાય, તે રીતે આઉટપુટ પ્રવાહ એ આઈ વન અને વી ટુનું વિધેય છે। ફરી સમજો, સમીકરણ એક દર્શાવે છે કે વોલ્ટેજ વી વન એ ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજની મદદથી શોધવાનું છે, તે જ રીતે આઈ ટુ એ આઈ વન અને વી ટુનો વિધેય છે, એટલે એની મદદથી શોધવાનું છે। તો આપણે પરિપથને એસી સિગ્નલ આપતા હોવાથી ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ પર થતા ફેરફાર સમીકરણ એક અને બેનું પૂર્ણ વિકલન કરીએ। અહીંયા આગળ એસી સિગ્નલ ઉપર આપતા હોય એટલે સમય સાથે એનું ચેન્જ થશે, તો ટર્મિનલ આઉટપુટ ટર્મિનલમાં થતા ફેરફાર સમીકરણ એકનું બેનું પૂર્ણ વિકલન કરીએ, તો કરો ડી વી વન, આપણે મેથેમેટિકલી જઈએ ડી વી વન સમીકરણ એકનું ડી વી આઈ વી વી વન ડી આઈ વન ડી આઈ વન વત્તા ડી વી વન અપન ડી વી ટુ સમીકરણ ત્રણ મળશે। એવી જ રીતે તમને સમીકરણ નંબર ચાર મળશે, તો આ બે સમીકરણો તમને મળે છે। હવે મેટ્રિક્સ ફોર્મ્યુલાની અંદર જઈએ તો સમીકરણ ત્રણ અને ચારને નીચે મુજબ લખી શકીએ, તો સમીકરણ ત્રણ અને ચારને આપણે આ પ્રમાણે લખવાના છે। તો સમીકરણ ત્રણ અને ચારને વી વન બરાબર એચ વન આઈ વન વત્તા એચ વન ટુ વી ટુ, વી વન બરાબર એચ વન વન આઈ વન વત્તા એચ વન ટુ વી ટુ, એવી જ રીતે આઈ ટુ બરાબર એચ ટુ વન આઈ વન વત્તા એચ ટુ ટુ વી ટુ સમીકરણ છ તમે લખી શકો, અથવા આને મેટ્રિક્સ ફોર્મ્યુલાની અંદર વી વન આઈ ટુ એચ વન વન એચ વન ટુ એચ ટુ વન એચ ટુ ટુ આઈ વન વી ટુ આ રીતે સમીકરણ પાંચ અને સમીકરણ છમાં દર્શાવેલ ચાર રાશિઓ એચ વન વન એચ વન ટુ એચ ટુ વન એચ ટુ ટુ એ ચાર ટર્મિનલવાળા પરિપથ માટે ચલ રાશિઓ વી વન આઈ વન વી ટુ આઈ ટુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે। આ પ્રાચલોને સંકર પ્રાચલો કહેવામાં આવે છે, બરાબર। હવે અહીંયા આગળ સંકર પ્રાચલોને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે, તો સમીકરણ પહેલા નંબરની અંદર જુઓ સમીકરણ પાંચ અને છમાં વી ટુ બરાબર જો તમે ઝીરો મૂકો, એટલે તમારે સમીકરણ પાંચ અને છમાં વી ટુ બરાબર ઝીરો મૂકવાનું,
તો આમના અંદર જુઓ તમારે વી ટુ જે હશે, પાંચમાં વી ટુ ઝીરો, છઠ્ઠામાં વી ટુ ઝીરો, તો તમને સમીકરણ શું મળે છે? તો એટલે કે આઉટપુટ ટર્મિનલને તમે શું કરી નાખ્યું, શોર્ટ કરી દીધું. એટલે તમારે જે આ જે ભાગ છે સર્કિટનો, આ જે છે આઉટપુટ ટર્મિનલ, આને શોર્ટ કરી દો, બરાબર. તો આ વી ટુ ઝીરો થઈ ગયું, તો એચ વન વન અને એચ ટુ વન પ્રાચલોને વ્યાખ્યાયિત કરી શકશો. બીજી એક કન્ડિશનમાં જુઓ, સમીકરણ પાંચ અને છમાં આઈ વન બરાબર ઝીરો મૂકીએ, એટલે કે ઇનપુટ ટર્મિનલને ખુલ્લા કરી એચ વન ટુ અને ટુ ટુ એચ ટુ ટુને વ્યાખ્યાયિત કરી શકશો. એટલે એ આઈ વન ફૂલ ઝીરો કરશો, એટલે કે ઇનપુટ ટર્મિનલ જે છે એને તમારે ખુલ્લું કરી દેવાનું છે, તો તમને એચ વન ટુ અને એચ ટુ ટુને વ્યાખ્યાયિત કરી શકશો. હવે જુઓ, આઉટપુટ ટર્મિનલ શોર્ટ કરતા, એટલે કે વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તમે સમીકરણની અંદર મૂક્યા, આના અંદર, તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકશો તો તમને એચ વન વન શું મળશે, અને અહીંયા આગળ વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકશો તો એચ ટુ વન શું મળશે, તો એચ વન વન અને એચ ટુ વનની કંઈક વેલ્યુ તમને અહીંયા મળે છે. તો એચ વન વન એચ ટુ વન આઉટપુટ ટર્મિનલ શોર્ટ કરતા વી ટુ અચળ ઝીરો, એટલે કે વી વન અપોન આઈ વન તમને મળે છે પહેલી કન્ડિશનમાં. તો વી વન અપોન આઈ વન એટલે વી અપોન આઈ, એચ એચ એ શું છે, તમારો પ્રાચલ છે. એચ પ્રાચલ શું દર્શાવે છે, કે તમારો કોઈ ઇમ્પિડન્સ છે. તો તમે જોઈ શકો છો કે વી વન અપોન આઈ વન એટલે કે તમે અવરોધ કહી શકો, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આરના નિયમ પ્રમાણે, તો ઇનપુટ ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. એટલે કે એને શોર્ટમાં એચ આઈ તરીકે તમારે ધ્યાનમાં લેવાનું છે, તમારે શું કહેવાનું, આને એચ આઈ. ત્યારબાદ ફરી તમે ધારો કે એચ ટુ વન લેશો, તો એના અંદર તમને આઈ ટુ અપોન આઈ વન મળે છે, એટલે આઈ ટુ અપોન આઈ વન એટલે કે તમને ફોરવર્ડ પ્રવાહ ગેઇન મળે છે. એટલે ઇનપુટમાં જેટલો પ્રવાહ આવ્યો એટલો આઉટપુટની અંદર કેટલો મળે છે, તો તમને ફોરવર્ડ પ્રવાહ ગેઇન કહેવામાં આવે છે, એટલે એચ એફ ઈ તમે કહી શકો. એવી જ રીતે ઇનપુટ ટર્મિનલને ખુલ્લો કરતા, એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આઈ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેશો, એટલે એચ વન ટુ અને એચ ટુ ટુ તમને વેલ્યુ મળશે. એટલે કે તમને એચ વન ટુ કેટલા મળે છે, વી વન અપોન વી ટુ, એચ ટુ ટુ મળે છે આઈ ટુ અપોન વી ટુ. એટલે કે એચ વી વન અપોન વી ટુ બરાબર તમે શું કહી શકો, રિવર્સ વોલ્ટેજ ગેઇન રેશિયો, એટલે કે રિવર્સ વોલ્ટેજ ગુણોત્તર, એટલે એચ આર, એચ આર તરીકે તમારે બતાવવાનું. એવી રીતે આને શું કહેવાશે, આઈ ટુ અપોન વી ટુ, એટલે કે વી અપોન આઈ એટલે તમે કહેતા અવરોધ, અને આઈ અપોન વી એટલે અવરોધકતા. એટલે કે અહીંયા આગળ આનો એકમ છે અવરોધનો એકમ થશે ઓમ, અને આનો એકમ થશે મો. એટલે આને આપણે અવરોધ નહીં કહીએ, અવરોધકતા નહીં કહીએ, પણ આને કહીશું આપણે એડમિટન્સ. એટલે કે અહીંયા આગળ આને શું કહીશું આપણે, એડમિટન્સ. હવે અહીં આગળ આપણે જોઈએ કે અહીં એચઆઈ એ વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર હોવાથી એકમ એનો થશે ઓ, એટલે વી અપોન આઈ. એવી રીતે એચ ઓ એ પ્રવાહ અને વોલ્ટેજનો ગુણોત્તર હોવાથી એનો એકમ થશે મો, આઈ અપોન વી, એનો એકમ નવો એકમ છે સીમેન. એવી રીતે એચએફ અને એચઆર એ એક જ રાશિના ગુણોત્તર છે, એટલે એ બંનેની વેલ્યુ ઝીરો થઈ જાય છે, એટલે અચળ જ રહે છે, એટલે એને એકમ રહિત કહેવામાં આવે છે. તો આમ પરિપથ માટે આપણને જુદા જુદા એકમો પ્રાચલો સમૂહ મળતો હોવાથી તેને સંકર પ્રાચલો કહેવામાં આવે છે, હાઇબ્રિડ પેરામીટર કહેવામાં આવે છે, ટૂંકમાં એચ પેરામીટર પણ કહેવામાં આવે છે. આ પ્રાચલોનો જો વધારો સફિક્સમાં ઈ ઉમેરો કરવામાં આવે તો કોમન એમિટર પરિપથ માટેના પ્રાચલો બનશે. જો બી અને સી ઉમેરવામાં આવે તો કોમન બેઝ અને કોમન કલેક્ટર, એવી રીતે એના માટે કહેવામાં આવે તો કોમન એમિટર માટે એચઆઈ એચએફઈ એચઆરઈ અને એચઓઈ, જે આ એચઆઈ એચએફ એચઆર ઓ જે છે એના પાછળ ઈ લગાડવાનો. તો એમિટર માટે એફ લગાડ, સોરી બી લગાવશો તો બેઝ માટે, અને સી લગાવશો તો કલેક્ટર માટે. તો આપણે આ પહેલી જે વસ્તુ છે એ તમારે શેના માટે છે, તો તમારે કલેક્ટર માટે છે, તો એના માટે જો આઈ આઈ. બીજી છે તમારે બેઝ માટે, તો બી બી. પછી ત્રીજી છે સી માટે, તો બધામાં સી છે. તો એચઆઈ એચએફઈ એચઆરઈ એચઓઈ, એચઆઈ એચએફઈ એચ એચએફ બી એચઆરબી એચઓબી, પછી એચઆઈ સી એચએફ સી એચઆરસી અને એચઓ સી. તમને આ વેલ્યુ અલગ અલગ આ રીતે મળશે. ત્યારબાદ હાઇબ્રિડ પેરામીટર માટે કોમન એમિટર એમ્પ્લીફાયર માટે ટ્રાન્ઝિસ્ટરના બે ટર્મિનલ અને કલેક્ટર પર બે પર જોડવામાં આવે છે. એટલે વી વન અને આઈ વન અનુક્રમે બેઝ, વી બી અને આઈ બી, અને આઈ ટુ આઈ વી ટુ બરાબર
વીસી અને આઈસી તમે બતાવી શકો એટલે જોઈ શકો છો. તમારે આ જે બ્લેક બોક્સ છે એના અંદર ટ્રાન્ઝિસ્ટર આપણે ગોઠવી દીધું, એમીટર આપણું જે છે કોમનમાં, આપણું આ ટ્રાન્ઝિસ્ટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, આ બેઝ જંકશન જે છે ઇનપુટમાં, આ કલેક્ટર જંકશન છે આઉટપુટની અંદર, અને અહીંયા આગળ જે વી વન બરાબર વોલ્ટેજ મળશે બેઝ માટેનો વોલ્ટેજ મળશે, કરંટ જે મળશે આઈ વન બરાબર એ આઈ બી કહેવાશે ઇનપુટ, અને આઈ ટુ બરાબર આઈસી થશે, વી ટુ બરાબર વીસી થશે, અને આ એમીટરવાળો ભાગ કોમન રહેશે. એટલે આથી તમે કહી શકો કે કોમન એમીટર એમ્પ્લીફાયર માટે સમીકરણ 5 અને 6 નીચે મુજબ લખી શકો, એટલે કે વી બી બરાબર એટલે વી ટુ અને આઈસી બરાબર તમે શું કહેશો આઈ ટુ, એટલે કે વી બી સોરી વી વન અપોન આઈ ટુ, એટલે સોરી વી વન બરાબર તમને મળશે, તમને શું મળતા વી વન બરાબર એચ વન વન આઈ બી એચ તમને વન ટુ વન ટુ વીસી, એટલે કે તમે કહેશો એને એ વી બી એચ આઈ આઈ બી વત્તા એચ આર ઈ વીસી તમે કહી શકશો. એવી જ રીતે આઈ ટુ બરાબર તમારે કહેશા આવશે એચ એફ ઈ આઈ બી એચ ઓ ઈ વીસી તમે કહી શકશો. હવે આ સમીકરણ ને તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે આગળ આ પ્રાચલ સમીકરણનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે ફરીથી અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે વાત કરી, બ્લોક ડાયાગ્રામ આપણે બતાવ્યો, એના અંદર ઇનપુટ અને આઉટપુટના કયા સ્વતંત્ર છે, કયા ચલ સાપેક્ષમાં લીધેલા છે, ત્યારબાદ એને મેટ્રિક્સ ફોર્મ્યુલાની અંદર બતાવ્યું, પછી એચઆઈ એચઆઈ એચએફ એચઆર એચઓ તમને બતાવ્યું મેં, કયા તમારે ઝીરો લેવાના છે ઇનપુટ ટર્મિનલ, જે આઉટ એ ઓપન રાખવાનું, આઉટપુટ ટર્મિનલને તમારે શોર્ટ કરી દેવાનું છે, એટલે વી ટુ બરાબર ઝીરો અને આઈ વન બરાબર તમને ઝીરો, તમને બે વેલ્યુઓ મળે તમારે લખવાની છે, અને પછી તમને સર્કિટ પરિપથ પણ મેં તમને અહીંયા આગળ બતાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું તમને બધી વિડીયોમાં ખબર પડી જશે. તો આગળના લેક્ચરની અંદર આટલેથી આપણે જોઈશું. આભાર.